કેવી રીતે પ્રભુને પધરાવા, ક્યાં પધરાઈ જવા કે જ્યાંથી પ્રભુની ઉપર કોઈની દ્રષ્ટિ ના પડે અને કોઈ પ્રભુને જોઈ ના શકે અને પ્રભુની ઉપર કોઈ વિપત્તિ ના આવે. નિર્ણય કર્યો પ્રભુને ક્યાં એકાંત પધરાવીને લઈ જઈએ. કોઈ કેવી રીતે પધરાવીને લઈ જવા? તો સંધુ પાંડે પાસે એક મોટો પાડો હતો, એ પાડાને લઈને આવ્યા અને એમાં પ્રભુને વિનંતી કરી કરીને અને પ્રભુને બાણાની ઉપર પધરાવ્યા. આ તરફ રામદાસજી, રામદાસ ચૌહાણ છે, આ તરફ કુંભનદાસજી છે, આ તરફ ધર્મદાસ ઇત્યાદિ બધા વૈષ્ણવ. બોલે પ્રભુને ક્યાં લઈ જઈએ? તો કે એવા એકાંત સ્થાનમાં લઈ જઈએ કે જ્યાં પ્રભુની ઉપર કોઈની દ્રષ્ટિ ના પડે. અને ગોપાલપુર રીત થતા થતા એક ટોળકો ઘનો, ટોળકો ઘનો નામનું સ્થાન હતું. અને એટલું સઘન સ્થાન, એટલું સઘન સ્થાન કે એમાં એટલી બધી ગીચ ઝાડીઓ હતી કે દિવસમાં પણ સૂર્યનો પ્રકાશ અંદર ના આવે, એટલી બધી ગીચ ઝાડીઓ. અને એમાં પેલા બાળાની ઉપર શ્રી ઠાકોરજીને બેસાડ્યા અને કુંભનદાસ સંધુ પાંડે બધા એક પાડાને લઈને જઈ રહ્યા છે. અને એટલી ઝાડીઓ છે કે ક્યારેક કુંભનદાસજીના હસ્તા વસ્ત્ર ફાટ્યા, ક્યારેક મુખ છોડાયા, ક્યારેક માથામાં ફસાય ઝાડીઓ. અને બધાને એટલા કાંટા વાગ્યા, એટલા જ ઝાકડા વાગ્યા. અને જેમ તેમ કરીને વિચાર કરે કે પ્રભુને પણ પધારવાનું મન થયું, પણ આ તોડતા ધનેમાં બીજી કેટલી જગ્યાઓ છે, પણ પ્રભુને આવી આવીને આવી જગ્યા કેમ મળી? ચાલતા ચાલતા ગયા, બધા એવા અસ્તવ્યસ્ત થઈ ગયા, લાગે જાણે બધા કુસ્તી લડીને આવતા હોય એવો બધાની દશા થઈ ગઈ. બધાના વસ્ત્ર ફાટ્યા, બધાના વાળ ખાઈ ગયા, બધાના હાથમાં એટલા બધા નિશાન પડ્યા છોલાવાના, કોઈ કોઈને કાંટાથી છોલાયું છે, કોઈ ડાળીઓથી છોલાયું છે. એમ કરતા કરતા જ્યાં બિલકુલ મધ્યમાં પધાર્યા ત્યાં એક સુંદર સરોવર છે. એ સરોવરની પાસે એક મોટું વૃક્ષ, વૃક્ષની નીચે સુંદર ચોંતરો છે, જેણે કેટલા યુગોથી શ્રીજી બાવાની પ્રતીક્ષા કરતો હોય. અને ચોતરામાં જઈને શ્રીનાથજી બાવાને પધરાવ્યા. અને જેવા ચોતરામાં શ્રીનાથજી બાવાને પધરાવ્યા, ત્યાં જ આસપાસમાંથી ઝાડીઓમાંથી કોઈને ચાલવાનો અવાજ આવ્યો. બધા સાવધાન થઈ ગયા, ક્યાંક યવાનો અહીંયા પહોંચી ના ગયા હોય. બધાએ પોતપોતાની લાકડીઓ ડાંગ હાથમાં લીધા, કોણ છે, કોણ છે? અને ત્યાં જ નાગા સંપ્રદાયના મહંત જગનાનંદ ત્યાં ધીમે ધીમે ચાલતા ચાલતા પધાર્યા. અને જેવા ઠાકોરજીની આગળ આવ્યા અને આવીને નિકુંજ નાયક શ્રીનાથજી કી જય કરી જય બોલાવી, પ્રભુના દર્શન કર્યા, ગદગદિત થયા, આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી, વિચાર કરવા લાગ્યા, આપ કોણ છો? એમણે કહ્યું, હું નાગા સંપ્રદાયનો મહંત છું, સુતરાનંદ. અને ચતુરા નાગાજીને કહેવાય, અને અમારા ટોળ ગામની અંદર બહુ ભયંકર દુષ્કાળ પડ્યો હતો, બધા દુઃખી છે, બધા રડી રહ્યા છે, અને ત્યાં વરસાદ થાય, દુષ્કાળ દૂર થાય એના માટે હું તપસ્યા કરવા માટે વનમાં આવ્યો. પણ જ્યારે સમાચાર મળ્યા કે આપ જતીપુરામાં ગોવર્ધન ઉપર પ્રગટ્યા છો, ત્યારથી મારા મનમાં બહુ તાપ હતો કે પ્રભુ એકવાર તો આપના દર્શન થાય, પ્રભુ એકવાર આપની ઝાંકી કરું, પ્રભુ એકવાર આ જ નેત્રોથી આપના દર્શન કરું. પણ શું બતાવું, આપના દર્શન કરવા આવવાનો પ્રયત્ન પણ કર્યો, પણ એ જ વખતે શ્રી ગિરાજ બાવાએ પોતાના મૂળ સ્વરૂપના દર્શન મને કરાવ્યા. મેં જ્યાં જોયું ગિરાજ બાવા તો સ્વયં પ્રભુનું સ્વરૂપ છે, તો લાગ્યું કે એમાં મારા પગ કેવી રીતે પધરાવાય. અને એ વિચાર આવ્યો કે પગ કેવી રીતે પધરાવો, તો એ વિચારે હું ગિરાજ બાવા ઉપર ચડી ન શક્યો. અને એ સમય મેં સંકલ્પ લીધું કે શ્રી ગિરાજ બાવા, આપે કૃપા કરી આજે આપના સ્વરૂપના દર્શન મને કરાવ્યા છે, તો પ્રણ લઉં છું કે આજીવન આપની ઉપર ક્યારેય પણ પગ નહીં. અને આપ પ્રગટ્યા તો પણ ગિરાજ બાવાની ઉપર પ્રગટ્યા. અને મારા મનમાં તો એ તાપ જાગ્યો કે આ નૈનોમાં પ્રભુ આપના દર્શનની પ્યાસ છે, પ્રભુ આપ ક્યારે દર્શન આપશો, પ્રભુ આપ ક્યારે પધારશો, પ્રભુ આપ વિરહ ક્યારે દૂર થશે, પ્રભુ આપની ઝાંકી ક્યારે થશે? પણ હે પ્રભુ, આજે આપની ભક્ત વસ્તુતાના દર્શન મેં પ્રભુ કર્યા કે પ્રભુ હું તો આપની પાસે આવી શકું એમ નતો, પણ પ્રભુ આપ સ્વયં ચાલીને મને દર્શન આપવા માટે આવા કપરા રસ્તા થતા થતા, આવી પીડા સહન કરતા કરતા પ્રભુ આપ એકા જીવની વિનંતીને સાંભળી એના પર કૃપા કરીને પધારે. અને હાથમાં સાગ લઈને આવ્યા છે, પ્રભુ હું જાણી ગયો કે આપ પધારો છો. બોલે કેમ? જેવું આપ મનમાં પધાર્યા અને આખી પ્રકૃતિ બદલાવા લાગી, મને લાગ્યું નિશ્ચિત આપ પધાર્યા છો. અને આપના આગમનના સમાચાર સાંભળી મેં આ કંકોડાનું સાગ આપના માટે સિદ્ધ કર્યું છે. પ્રભુ આપ આજે આરોગો જ્યાં કંકોડાનું સાગ સિદ્ધ કરીને લાવ્યા, અને રામદાસજી ઠાકોરજી માટે શીરો સિદ્ધ કરીને લાવ્યા હતા. અને કહ્યું કે ચલો આજે ઠાકોરજી આ સામગ્રી રોકશે. અને જ્યાં ચોતરા પર ઠાકોરજી બિરાજ્યા, શીરો ઉઘરવામાં આવ્યો, કંકોડાનું સાગ ઉઘરવામાં આવ્યું. અને ત્યારથી આપણા પૃથ્વી માર્ગમાં આ તેરસના દિવસે કંકોડા તેરસ કહેવાય. ઠાકોરજીને શીરો અને કંકોડા ભોગ આવ્યા અને કહે કે જો ઠાકોરજી આરોગ્ય છે ત્યાં સુધી ઝાડીઓની પાછળ જઈને આપણે સત્સંગ કરીએ. ઠાકોરજી આરોગી રહ્યા છે, કુંભનદાસજી અને બધા વજભક્તો
બધા સખાઓ પાછળ વનમાં ઝાડી હોય સંતાયા ભગવાન નામ કરવા લાગ્યા પણ જ્યાં જોયું કે સ્વામીજી પધાર્યા ઠાકોરજીને અરોગા હોવા માટે અને સ્વામીજી હાથી એક એક કળીઓ લઈ ઠાકોરજીને અરોગાવી રહ્યા છે ઉમન લાગ્યું પણ ગુસ્સો પણ લાગ્યો આપ તો અહીંયા આવીને અરોગી રહ્યા છો અને અમે પણ પ્રભુ આપણા સખા જો કેવી હાલત થઈ છે અમારી કાંટા વાગ્યા ગોકુરુ વાગ્યા અને જો અસ્તવ્યસ્ત થઈ ગયા છે આજે પ્રભુને જરા વિનોદ થાય ત્યારે આનંદ આવે એવું પદ પ્રભુને સંભળાવું અહીંયા સ્વામી પ્રભુને અરોગાવે છે અને કુંભનદાસજી પ્રભુને સંભળાવવા માટે કહે છે भारत मोही टाड को गनो भारत मोही टाड को गनो काट लादे गोकर टूटे काट
જેને પોતાના શ્રી હસ્તથી આ સામગ્રી અરોગાવી રહ્યા છે અને નાગાજી પણ વિચાર કર્યો, જુઓ તો ખરા પ્રભુની કેવી કૃપા, કેવા ભક્ત વસ્તલ પ્રભુ છે કે આપણે તો આવી શકતા નતા પણ સ્વયં કૃપા કરીને ભગવાન પધાર્યા અને પોતે પધારી મારા મનોરથોને પૂર્ણ કર્યા, મારા ઉપર એવી મોટી કૃપા આપે કરી. એટલા માટે તો કહેવું છે કે ભગવાન પોતે ભજન કરે, ભક્તોનું સ્મરણ કરે છે, ધ્યાનમાં બેસી જોઈ રહે છે કે કોણ વિરહમાં બળે છે. ભગવાન ભક્તોનું સ્મરણ કરે છે, ભગવાન પણ નેત્ર બંધ કરી કરી પોતાના ભક્તોનું સ્મરણ કરતા હોય. પ્રભુ પણ ધ્યાનમાં બેસીને જુએ કે કોણ કોણ ભક્ત, કોણ કોણ જીવ મારા વિરોહમાં, મારા વિરહમાં તડપી રહ્યા છે, અને પ્રભુ એ જીવનું સ્મરણ પ્રભુ સ્વયં કરે છે. આગળ વર્ણન કરતા કહે, પ્રભુ એમની સામગ્રી અરોગી, અને જ્યાં સામગ્રી અરોગી માનો ભક્તનું કાર્ય સિદ્ધ કરવા માટે પ્રભુ પધાર્યા હતા, અને જ્યાં આ જીવની ઉપર કૃપા કરી ત્યાં સમાચાર મળ્યા કે યવનોની સેના આવી પણ પાછી ચાલી ગઈ છે, એમને કઈ હાથમાં લાગ્યું નહીં. કુમ્મનદાસજીને હસુ આવી ગયું, પ્રભુ કેવી કૃપા કરી, આ જીવની ઉપર કૃપા કરવા માટે પ્રભુ કેવો નિમિત્ત આપે ઉભો કર્યો, માટે કોઈ ભય નથી, હવે પ્રભુને પાછા એ જ માર્ગ ઉપર પધરાવવામાં આવે. પ્રભુએ ચિત્રાનંદજીને કહ્યું કે જુઓ આપ હવે ચિંતા ન કરો, આપ પાછા ટોળ પધારો, કારણ કે હું અહીંયા પધાર્યો છું. હવે ટોળમાં જઈને પૂછો કે ત્યાં પાછી હવે કોઈ દુકાનની વસ્તુ રહી નહીં હોય, અને ભગવાન એ જ પાડા ઉપર બિરાજમાન થઈ પાછા પધાર્યા પોતાના મંદિર પાસે, અને જ્યાં પાડામાંથી નીચે ઉતર્યા અને પેલા પાડાએ